જૂનાગઢ પોલીસે ગોઠવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અફવા કે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટથી દૂર રહેવા માટે એસપીએ કરી અપીલ. જૂનાગઢ ખાતેના નરસિંહ સ્કૂલના મેદાનમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર મૌલાનાની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા નરસિંહ સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કરીને મુસ્લિમ સમાજના આગેવાનોને તેમજ મૌલાનાઓને આમંત્રણ આપીને ત્યારે આ કાર્યક્રમની લીધેલી મંજૂરીની આડમાં ગુનો કર્યો હોય ત્યારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એક્ટ કલમ 153 ખ 505 બે 188 114 હેઠળ ફોજદારી ગુનો નોંધીને સ્થાનિક આયોજકો અને વક્તા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા મૌલાના અલહાજ મુસ્તી સલમાન અઝરીની મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી અટકાયત કરીને અમદાવાદ વડી કચેરીમાં લાવવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જૂનાગઢ લાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ અપીલ કરી હતી કે જાહેર જનતાએ ખોટી અફવાઓને માનવી નહીં અને ફેલાવી નહીં અને સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવી નહીં તેવું જણાવાયું હતું. હાલ જે 31 તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે. તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે. આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વ આયોજિત રીતે એમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ, આ બાબતની તપાસ કરનાર ટીમ તપાસ કરશે, એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના? કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ, અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે રજૂ કરાશે. વધુ કોઈ લોકોની સંડોવણી આ બાબતે તપાસ ચાલુ છે. એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે. અન્ય રાજ્યોમાં, એમના વતનના રાજ્યમાં અને એમણે જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ બાબતની પણ તપાસ ચાલુ છે. એ હાલ જે તપાસમાં છે અને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ, એ બાબત જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે. લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરી દેવાય છે. એ મારા ધ્યાનમાં છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.